না না આજે દીપોત્સવી જેવા દિવાળીના પાવન પર્વ નિમિત્તે આપણે બધાના ઘરની અંદર દિવાળી ઉજવાતી હોય છે. આપણે ઘણીવાર જોઈએ યુગ યુગની અંદર આની અંદર મીડિયાની અંદર એવા ટૂંકમાં વિડીયો વાયરલ થતા હોય કે ભાઈ ગરીબ માણસો પાસે તમે કંઈક ખરીદો, ગરીબ માણસને કંઈક આપો. પણ આજે અમે છેલ્લા સતત 15 વર્ષથી જ્યાં દોલતપુરાની અંદર શકરબાગ વિસ્તારની અંદર ઝૂંપડપટ્ટી આવેલી છે ત્યાં 200 થી 250 સમથિંગ ઝૂંપડાઓ છે. દર વર્ષે આ ઝૂંપડાઓની અંદર અમે એવી એક ઈશ્વરી પ્રેરણા લઈને એવું કામ કરીએ છીએ કે જેથી કરીને આપણા ઘરની અંદર આપણા બાળકો તો દિવાળી ઉજવતા હોય, ફટાકડા ફોડતા હોય, નવા કપડાઓ પહેરતા હોય, પરંતુ જેની પાસે નથી એને પણ આપણા ભાઈઓ સમજી અને એના ઘરમાં પણ ખુશાલી આવે એ માટે થઈ અને અમે છેલ્લા 15 વર્ષથી આ કાર્ય કરીએ છીએ. દર દિવાળીએ આ ઝૂંપડપટ્ટીની અંદર દરેક નાના બાળકોને કપડાં દેવા, દરેક બાળકોને ફટાકડા દેવા, દરેક બાળકોને મીઠાઈ આપવી, એની અંદર આ છેલ્લા 2 વર્ષથી સત્યમ સેવા યુવક મંડળ પણ મારી સાથે જોડાણું છે. ભલે અમે કોઈ ફાળો નથી કરતા, ઘરમાંથી જ આપીએ, પણ ખરેખર મનસુખભાઈ વાજાન એની ટીમ છે, રમેશભાઈ શેઠ છે, આ લોકો બધા અમારી સાથે જોડાણા છે અને અમે દર વર્ષે દિવાળીના દિવસે શકરબાગ વિસ્તારમાં આવી દરેક ઝૂંપડપટ્ટીના જે બાળકો છે, નાના બાળકો, એને મીઠાઈ, ફટાકડા અને કપડાંનું વિતરણ કરીએ છીએ અને ખરેખર એના ઘરમાં પણ દિવાળી આનંદથી ઉજવાય અને અમને પણ એક માનસિક રીતના આનંદ મળે છે અને એ કાર્ય કરવામાં અગણિત ગણો અને અપાર શાંતિ મળે છે. અને હું તો દરેક વ્યક્તિને કહું છું કે દરેક માણસો પોતાને પોતાની રીતના પોતાના ઘરની અંદર દિવાળી ઉજવતા જ હોય, પણ જે ગરીબ લોકો છે એની સાથે ઉજવે અને આપણી અને એની સૌની દિવાળી એકદમ આનંદમય રહે એવી અભ્યર્થના સાથે જય હિન્દ.